નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આ વખતે ચોમાસાની જે શરૂઆત થઈ ને દર્શક મિત્રો, જુલાઈ મહિનાની જો આપણે વાત કરીએ તો મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ દેખાડી દીધું કે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં આવી ગઈ પૂરની પરિસ્થિતિ. જોકે ત્યારબાદ મેઘરાજાએ થોડો ઘણો વિરામ જરૂરથી લીધો, જેને લઈને તાપમાનમાં થઈ ગયો હતો વધારો અને બાફ ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. જોકે હાલ તો જોવા જઈએ તો રાજ્યભરમાં ફરી એક વખત જામ્યો છે વરસાદી માહોલ. વરસાદનો અન્ય એક રાઉન્ડ જાણે શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જી હા, આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. અને વાત કરીએ એમાં પણ તો 15 અને 16 ઓગસ્ટે તો દર્શક મિત્રો ગુજરાત પર તૂટી પડશે વરસાદ. બંદરો પર આને લઈને લગાવાયું 1 નંબરનું સિગ્નલ હવામાન વિભાગે કરી છે આ આગાહી તેવી ખબરો છે. તો ગુજરાતમાં મિની વેકેશન દરમિયાન જો આપે બહાર જવાનો કોઈ પણ પ્લાન બનાવ્યો હોય ને તો જરા મેઘરાજાનો હેત જોઈને ઘરેથી નીકળજો. જાણી લેજો કે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે, રાજ્યમાં કયા કયા વિસ્તારો છે અને ત્યાં કેવો વરસાદ વરસશે, ક્યારે વરસશે, તમામ બાબતે હવામાન વિભાગે કરેલ આગાહી અંગે જાણીએ ડિટેલમાં. તો દર્શક મિત્રો, આ સમગ્ર મામલે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જી હા, હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજાએ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં પોતાની કૃપા વરસાવવાનું કરી દીધું છે શરૂ, જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો સારો એવો વરસાદ વરસી રહ્યો છે. દર્શક મિત્રો, રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો જાણે 3જો રાઉન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી 3 દિવસ માટે મુશળધાર વરસાદની કરવામાં આવી છે આગાહી. એવા રિપોર્ટ છે કે હવામાન વિભાગ અનુસાર 15 અને 16 ઓગસ્ટ તો રાજ્ય માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ બંદરો પર પણ 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દર્શક મિત્રો, આ દરમિયાન જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને જિલ્લાના કેટલાક સ્થળોએ મધ્યથી ભારે વરસાદ વરસવાની સંભાવના જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે. તો વળી બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો પ્રેશર સિસ્ટમ બની છે. આ બંને સિસ્ટમના કારણે આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી ખબરો સામે આવી છે. તો દર્શક મિત્રો, હવામાન વિભાગ અનુસાર રાજ્યના કયા કયા વિસ્તારોમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ તેના પર જો નજર કરીએ તો ખબરો મુજબ કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હોવાના રિપોર્ટ છે. જેના પગલે શહેરના વાતાવરણમાં પણ આપણે જોવા જઈએ તો પલટો દેખાઈ રહ્યો છે. વહેલી સવારથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે અને આગામી 48 કલાકમાં તો લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતાના પગલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. તો બીજી તરફ દર્શક મિત્રો, હાલ રાજ્યભરમાં થઈ રહેલ સારા વરસાદના કારણે નદી, નાળા અને ડેમમાં પણ સારા એવા પાણીની થઈ રહી છે આવક. નર્મદા ડેમની વાત કરીએ તો તેની જળ સપાટીમાં પણ ઘણો વધારો થયો છે. તો બીજી તરફ દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી પણ 2 કાંઠે વહી રહી હોવાની ખબરો છે, જેથી બારડોલીના હરિપુરાનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા 12 જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા બન્યા હોવાની પણ ખબરો છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમનું લેવલ પણ 396.4 ફૂટે પહોંચ્યું હોવાની પણ ખબરો છે. તો દર્શક મિત્રો, ખાનપુર તાલુકામાં ભાદર ડેમની જે સપાટી છે તે 119.90 મીટર પર પહોંચી ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ધરોઈ ડેમની સપાટી 605.90 ફૂટ પર પહોંચી. જ્યારે આપણે વાત કરીએ નર્મદા ડેમની સપાટી તો તે જળ સપાટી જે છે નર્મદા ડેમની તે 132.74 મીટરે પહોંચી હોવાની ખબરો સામે આવી હતી. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.